नमस्कार, आप जो रहा छो इवनिंग रिपोर्ट और हूँ छू आपनी साथ हेतवी। बात करीशु महत्वना समाचारों ने लईने। तो पाटण थी समाचार आवी रहा छे। पाटण में नर्मदा विभाग की गंभीर बेदरकारी सामे आवी छे। नर्मदा की मुख्य केनाल बिस्मार हालत में होवानुं सामे आव्युं छे। सांतलपुर थी राधनपुर सुधी केबीसी केनाल में मोटू भंगाण सर्जायुं छे। मुख्य केनाल में ज्यां जुओ त्यां आरसीसी नुं काम धसी पड्युं छे। क्यांक केनालनों सर्विस रोड पण तूटी पड़ो है। केनाल समारकाम माटे तंत्रना ढागा ठैया सामे आवी रहा छे। समग्र मुद्दे न्यूज एटीन पर सवाल, भ्रष्टाचार ना आ गाबड़ा मुद्दे न्यूज एटीन पर सवाल। केनाल समारकाम माटे तंत्रना ढागा ठैया सामे आवी रहा छे। क्यारे जईने आ काम पूर्ण थशे? कारण के जेतनी हालत आ केनाल नी सामे आवी छे। नर्मदा नी आ काम मुद्दे जे तंत्रना ढागा ठैया सामे आव्या छे त्यारे न्यूज एटीन ना पण सवाल, शा माटे केनाल नी मरामत नथी करवामां आवी रही? साथे ज आटली मोटी बेदरकारी माटे जवाबदार कोण छे? हाल आ बे महत्वना अने मोटा सवाल छे। साथे ज शुं समारकाम नुं काम मात्र कागळ पर ज छे? कारण के आ जे रीतनो आ दृश्यो सामे आव्या छे एना परथी तो एवुं ज लागी रह्युं छे। शा माटे केनाल नी मरामत नथी थती अने थशे तो क्यारे थशे? आज काम छे तो मात्र कागळ पर ज रहेशे के केम? आवा घणा सवालो हाल उभा थई रह्या छे। सुरेन्द्रनगर में जीवादोरी समान धोड़ीधजा डेमना पाणीनो रंग बदलाई गयो छे। पाणीनो रंग लीलो थई जता लोकोमां रोगचाळो फाटी निकळवानो भय छे। सुरेन्द्रनगर अने वढवाणना स्थानिकोने डेममांथी पीवानुं पाणी पूरुं पाडवामां आवे छे, त्यारे एक अठवाडियाथी नळमां लीला कलरनुं अने दुर्गंधवाळुं पाणी आवतुं होवाथी लोकोमां रोष फેલાયો છે। ડેમનું લાખો લીટર પાણી લીલવાળું થઈ ગયું છે અને આ જ પાણી લોકોને આપવામાં આવે છે। ઉપરાંત વઢવાણમાં ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી પાણી શુદ્ધ થતું નથી। ડહોળા અને લીલા કલરના પાણીથી ભયંકર રોગચાળો ફેલાય તે પહેલા તંત્ર અને નર્મદા વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે। સુરેન્દ્રનગર શહેરની અંદર છેલ્લા 20 દિવસથી એકદમ ડોરું અને વાસ મારતું પાણી આવે છે નળની અંદર। સુરેન્દ્રનગર શહેરની વસ્તી આશરે લગભગ 3.5 લાખની છે। હવે 3 લાખની વસ્તીની અંદર જે આ પાણી નિયમસર એક તો આપતા નથી, 4-5 દિવસે એકવાર પાણી આપે છે અને પાણી આપ્યા પછી આવી પરિસ્થિતિ છે કે પાણી પીવા લાયક હોતું નથી। હવે એ પીવા લાયક છે નહીં અને નગરપાલિકા જે શુદ્ધ પાણી કરીને આપવાનું હોય ફિલ્ટર પ્લાન્ટમાં, એ પ્લાન્ટમાં આપતું ન હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। આ પાણી હમણાં થોડાક સમયથી કેનાલોમાં જે ભરેલું પાણી હતું એ ધોરીધજા ડેમમાં નાખવાથી અમારું જે ધોરીધજા ડેમનું પાણી હતું એ પણ ગંદુ થઈ ગયું। કેટલા સમયથી આવું પાણી? આ આમ ગણો એટલે એકાદા અઠવાડિયાથી આવું પાણી થઈ ગયું। નર્મદા કેનાલ દ્વારા જે પાણી ધોરીધજા ડેમમાં ઠલવવામાં આવે છે એ લીલવાળું પાણી આવવાના કારણે શહેરમાં ઘણી બધી જગ્યાએ લીલા પાણીની કમ્પ્લેનો આવે છે। નગરપાલિકા દ્વારા જે ફિલ્ટરો ચાલુ છે એ ફિલ્ટરોનો મહત્તમ ઉપયોગ કરી ફટકડી અને ક્લોરિનેશનનો ઉપયોગ કરી પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ ખૂબ જ પ્રમાણમાં લીલ હોવાના કારણે હજુ પણ શહેરમાં છેલ્લા 4-5 દિવસથી લીલું પાણી આવે છે। સુરેન્દ્રનગર વઢવાણની 2 લાખથી વધુ જનતાને પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમમાં અચાનક જ પાણીનો કલર બદલાઈ ગયો છે। જી હા, પાણીનો કલર લીલા કલરનો થઈ ગયો છે। સમગ્ર ડેમનું જે પાણી છે તે લીલા કલરનું થઈ ગયું છે અને આ પાણી હાલ જે છે એ પીવાનું પાણી તરીકે પૂરું પાડવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવનગર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં આ પીવાનું પાણી છે એ પાલિકા તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો જે પાણીને ફિલ્ટર કરીને પણ આપવામાં આવે છે, પરંતુ પાણી એટલી હદે ડહોળું અને લીલા કલરનું છે એ કલર પકડાઈ ગયો છે તેને લઈ અને આ પાણી છે શુદ્ધ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં ડહોળું પાણી આવતા રોગચાળો ફાટી નીકળવાનો ભય છે, તેમજ જો વઢવાણની વાત કરવામાં આવે તો વઢવાણની 50,000થી વધુને જનતા જે છે ત્યાં ફિલ્ટર પ્લાન્ટ ન હોવાના કારણે અને જે હાલ જે છે બંધ હાલતમાં હોવાના કારણે ત્યાં જે આ પાણી છે સંપૂર્ણ ફિલ્ટર કર્યા વગર જ આપવામાં આવે છે, જેને લઈ અને સમગ્ર વિસ્તાર છે એ રોગચાળાના અજગરી ભરડામાં આવી જાય તે પહેલાં પાલિકા તંત્ર દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી કરવામાં આવે અને શુદ્ધ પાણી પીવાનું છે એ પૂરું પાડવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। પાટણ જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે કપાસનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં પડેલા પાછોતરા વરસાદના કારણે ખેડૂતોની માઠી દશા થઈ છે। ખેડૂતોએ ખેડ ખાતર બિયારણ સહિતના મોટા ખર્ચાઓ કરી 45,000 હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું હતું। ખેતરમાં કપાસના ઉભા પાકમાં સુકારાનો રોગ આવી જતા કપાસના આખે આખા પાન સુકાઈ ગયા હતા અને જેના કારણે ગત વર્ષે 30 મણનો ઉતાર થયો હતો, પરંતુ આ વર્ષે તેના કરતાં પણ અડધું પણ ઉત્પાદન થવાની સંભાવના નથી અને જેથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે।
ચોક્કસથી ચાલુ સાલે કપાસનું પાટણ જિલ્લાની અંદર બમ્પર વાવેતર ખેડૂતોએ કરેલું હતું. ઓગસ્ટ મહિનાની અંદર આપ જોઈ શકો એમ 45 દિવસ સુધી સતત વરસાદ ખેંચાયો, જેનાથી પાકનો જે વિકાસ થવો જોઈએ થઈ ના શક્યો. અને પાછોતરો વરસાદ જે સપ્ટેમ્બર મહિનામાં આવ્યો જે 4 દિવસ, એણે ભયંકર ફૂગ ને જમીનની અંદર એવો રોગ કયા પ્રકારનો ઉત્પન્ન થયો કોઈ સમજી ના શક્યું, જેના કારણે ઊભા ઊભા કપાસો જતા રહ્યા. આ સાલ હુકારાનો રોગ છે અને પરિસ્થિતિ તો એવી છે કે 10 વીઘા કપાસ વાયો પણ એમાં 2 વીઘાનું ઉત્પાદન મળે એમ નથી. કપાસમાં સુકારાનો રોગ આવી ગયો છે. ગમે એમ કે ખર્ચા કરાય પણ કશું વળે એવું નહીં. વીઘે 15-20 હજારનો ખર્ચો કર્યો છે પણ 15 મણનો ઉતારો આવે એવું નહીં, કે બધું નુકસાન જ છે ખેડૂતોને. પાછોતરા વરસાદના કારણે પાટણ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બનવા પાવી છે. દ્રશ્ય બતાવવા માંગીશ. દ્રશ્ય બતાવે છે તે કપાસના પાક છે. મહત્વનું છે કે શરૂઆતમાં જ્યારે વરસાદ ખેંચાણો ત્યારે જે કપાસના પાકનો વિકાસ થવો જોઈએ હતો તે વિકાસ ન થયો, અને ત્યારબાદ જે પાછોતરો વરસાદ આવ્યો તેના કારણે ફૂગ એટલે કે ત્યારબાદ સુકારા નામનો રોગ આવતા જે કપાસનો પાક છે તે સુકાઈ જવા પામ્યો છે. મહત્વનું છે કે પાટણ જિલ્લામાં લગભગ પિયત અને બિન પિયત એમ બંને કપાસના પાકો મળી લગભગ 45,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોએ જે મહેનત અને જે આશાઓ હતી ઉત્પાદનની તે તમામ આશાઓ ક્યાંક જે પાછોતરા વરસાદના કારણે રોળાઈ ગઈ છે. તેની સ્થિતિએ ખેડૂતો ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે. અશરફ ખાન, News 18, પાટણ. ખેડા જિલ્લામાં રોડની કામગીરી અધૂરી મુકતા સ્થાનિકો રોષે ભરાયા છે. જિલ્લા પંચાયત અને માર્ગ મકાન વિભાગની કામગીરીમાં ભ્રષ્ટાચારના પોપડા બહાર આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. 2021માં માછીયેલથી માલાવડાને જોડતું 8 કિલોમીટરનો રોડ બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ તે રોડ માત્ર કાગળ પર જ બનાવવામાં આવ્યો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. 2-3 વર્ષ પહેલા ચાલુ કરાયેલી રોડની કામગીરી હજી સુધી એ જ પરિસ્થિતિમાં છે. રોડ રસ્તા ઉપર અધૂરું કામ મુકતા રસ્તાઓ બિસ્માર બન્યા છે. જોકે ખરાબ રસ્તાઓના કારણે હોસ્પિટલ જવામાં પણ તકલીફ ઉભી થઈ રહી છે. ખાડા પૂરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તેવા સ્થાનિકોના આક્ષેપ છે, અને વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ કરવાની પણ માંગ સ્થાનિકો કરી રહ્યા છે. આ રોડ માછલથી માલાવાડા રોડ છે, વાયા 3 જા, અને આ રસ્તા પર એવી ગંભીર હાલત છે કે 108 પેન ટાઈમસર આવી શકતી નથી, અને મેડિકલનો જો પ્રોબ્લેમ હોય તો અહીંથી જવા માટે જો માતર છે અને વસો છે જવા સુધી 2-2 કલાક થાય છે. માર્ગ અને મકાન વિભાગના કામોમાં ભ્રષ્ટાચારની અનેકવાર બૂમો પડતી હોય છે, ત્યારે વધુ એક એવો રોડ કે જે રોડનું કામ બોર્ડ ઉપર અને કાગળ પર પૂર્ણ થઈ ગયું છે 70% જેટલું તેવું બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર આ રોડની કોઈ પણ પ્રકારની કામગીરી થઈ ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મારી પાછળ તમે જે રોડ જોઈ રહ્યા છો આ રોડ છે માતર તાલુકાના માતરના મુખ્ય મથકથી માછેલ, માછેલથી 3 જા અને 3 જાથી માલાવાડા ગામને જોડતો રોડ છે. અહીંના ગામજનોને પોતાના તાલુકા મથકે કોઈ પણ પ્રકારની કામગીરી કરવા જવું હોય તો આ રોડે જવું પડતું હોય છે, અને એ રોડ અત્યારે તમે જે જોઈ રહ્યા છો આ કોઈ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગનો રોડ છે, પરંતુ માત્ર એક રૂઢિયો રસ્તો હોય તેવું લાગી રહ્યું છે. ગામના સરપંચ મારી સાથે અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે સીધી વાત કરીશું. સીધા સરપંચ પાસે જાણીશું. શું આપણું નામ અને પરિચય? મારું નામ ઇન્દ્રજીત કુવરસિંહ ચાવડા, ગામતરા તાલુકો માતર, સરપંચ. મેન્ટલ ને ઉપર નાખ્યું ને પછી કોઈક બેન આવીને ખોદકામ કર્યું, પછી જોયું કે આ રોડ નહીં મંજૂર થાય, માહિતી જતા રહ્યા. આ રોડ નું જે કાગળ બોર્ડ માર્યું છે અધિકાર સાથે વાત થઈ, 70% રૂપિયા ચૂકવાઈ ગયા છે, કામગીરી કેટલા રૂપિયાની થઈ એવું લાગે છે તમને? કશું નહીં થયું, આ મેન્ટલ જ નાખ્યા છે. શીટે શું માગણી તમારી? અમારે ત્યાં રોડ કરવાની માગણી હતા. જે પ્રકારે ગ્રામના સરપંચ એટલે મુખ્ય જે પ્રમાણે જણાવી રહ્યા છે તે પ્રકારે અંદાજિત વર્ષ 2021માં રોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, એકડે કામગીરી ચાલુ પણ કરવામાં આવી હતી. કામગીરી જ્યારે ચાલુ થઈ તે દરમિયાન માત્ર સાઈડમાં મેન્ટલ ને માટીકામ કરવામાં આવ્યું હતું, એ પણ અધૂરું, પરંતુ તેમ છતાં માર્ગ અને મકાન વિભાગના ખેડા જિલ્લાના અધિકારીઓ દ્વારા તેઓને કોન્ટ્રાક્ટરને 50% જેટલું પેમેન્ટ પણ એટલે કે જે કોન્ટ્રાક્ટર તેને પૈસા પણ ચૂકવવામાં આવ્યું જાણવા મળી રહ્યું છે. હવે આટલા વર્ષો થયા બાદ પણ રોડની કામગીરી ન થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે જોવું રહ્યું છે કે ઘોર નિંદ્રામાં સૂતું ખેડા જિલ્લાનું વહીવટીતંત્ર ક્યારે જાગશે તે હવે જોવું રહ્યું છે. ઉમંગ પટેલ, News 18 ગુજરાતી, 3 જા, ખેડા.
સુરતના રિંગરોડ ઓવરબ્રિજ ઉપર ટ્રાફિક જામ થતા લોકોએ નિયમોને નેવે મૂક્યા અને વાહન ચાલકો રોંગ સાઈડમાં જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોંગ સાઈડ પર જતા આ વાહન ચાલકો બીજા લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે. આ દ્રશ્યો ટ્રાફિક ચોકીની સામેના છે કે જ્યાં વાહન ચાલકો ટ્રાફિક નિયમો ઘોળીને પી ગયા છે. ત્યારે સવાલ એ છે કે આ લોકોને ટ્રાફિક નિયમોનું ભાન કોણ કરાવશે? સુરતના રિંગરોડ ઓવરબ્રિજ પર વારંવાર ટ્રાફિક જામ થાય છે. શહેરમાં થ્રી લેયર બ્રિજ બનાવાયો હોવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે, એટલે લોકો ટ્રાફિક નિયમો નેવે મૂકીને રસ્તા પર વાહનો દોડાવી રહ્યા છે. અમદાવાદનો હાટકેશ્વર બે બ્રિજ વિવાદ મામલો જે સામે આવ્યો છે, બ્રિજ તોડવા અંગે મનપા ગૂંચવણમાં છે. એમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન આ મુદ્દે સામે આવ્યું છે કે જે ભાગ ડેમેજ હતો તેને જ તોડવામાં આવશે. રિપોર્ટના આધારે નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ આખો બ્રિજ તોડવાની ચર્ચા હતી. બ્રિજ બાબતનો જે રિપોર્ટ આવ્યા હતા તેને આધારે એનું ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે. સ્થાનિક પેપરની અંદર જે ભાગ ડેમેજ હતો તે ભાગ ફરી એ ભાગને તોડવામાં આવશે. જે ભાગનું સ્ટ્રક્ચર સારું છે, જેના ફેસિબિલિટી રિપોર્ટ સારા છે, તો ટેન્ડરની અંદર બધા જ સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે અને તેના આધારે હાટકેશ્વર બ્રિજની આગળની કાર્યવાહી કરવામાં આવશે. એના રિપોર્ટ આવ્યા છે. રિપોર્ટના આધારે જે એક્સપર્ટ છે એનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ટેન્ડરની અંદર સ્પષ્ટ જે પાન તોડવાનો એનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાટકેશ્વર બ્રિજને લઈને વિપક્ષના પ્રહાર સામે આવ્યા છે. અગાઉ આખો બ્રિજ તોડવાનો હતો તે નિર્ણય કરાયો હતો, તો શા માટે નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો? આ પ્રકારનો આક્ષેપ વિપક્ષે કર્યો છે. કોના લાભ માટે આ નિર્ણય લેવાયો છે તેવું પણ વિપક્ષે કહ્યું છે. જો દોષ માન હૈ સિર્ફ વહી બદલને કી બાત હૈ, યાને કે જો જર્જરિત હૈ સિર્ફ ઉસી કો બદલને કી બાત હૈ, ઓર 24.5 કરોડ કી લાગત સે ઇસ પૂરે બ્રિજ કી મરમ્મત કરને કી બાત કી ગઈ હૈ. सिर्फ दो स्पान को बदलेंगे और बाकी का जो ब्रिज है उसका सिर्फ मेंटेनेंस किया जाएगा. વડોદરા થી છોટાઉદેપુર જતો નેશનલ હાઈવે નંબર 56 પર મહિલાઓનું આંદોલન સામે આવ્યું છે. પાવીજેતપુર તાલુકાના જુદા જુદા ગામની મહિલાઓએ રોડ પર આવીને રસ્તા રોકો આંદોલન કર્યું. રોડ, આવાસ, પાણીની પ્રાથમિક સુવિધાને લઈને ટીડીઓને વારંવાર રજૂઆત કરવા છતાં સુવિધાઓ ન મળતા મહિલાઓએ રોષે ભરાઈ. આક્રોશમાં આવીને મહિલાઓએ રસ્તો રોકી આંદોલન કર્યું હતું અને જેથી રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પાવીજેતપુર પોલીસે તમામ મહિલાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જેતપુર તાલુકા ગ્રામ પંચાયત સદસ્યએ મંડલી કપૂર ગ્રામ પંચાયતમાં ઉચાપત મામલે અરજી આપી છે. તાલુકા પંચાયતના સદસ્યએ સરપંચ વિરુદ્ધ તમામ પુરાવા રજૂ કરી અરજી આપી છે. ગ્રામ પંચાયત હસ્તક વર્ષ 2021માં બનાવાયેલા રોડ ફરી વર્ષ 2022માં બનાવવામાં આવ્યો. એક રોડ માત્ર 7 મહિનાના સમયગાળામાં બનાવ્યો, પરંતુ એ માત્ર કાગળ પર દર્શાવી ચોપડે ઉધારી નોંધાવી. સરપંચે સત્તા પર આવતાની સાથે જ રોડમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કરાયા છે. તાલુકા પંચાયતના બાંધકામ શાખાના અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરાયો છે. રોડના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. બાંધકામ શાખા હે એની 100% જવાબદારી છે કે જ્યાં કામ ચાલતું હોય ત્યાં જવું જોઈએ. અત્યારે તો સરકારના નિયમ મુજબ એના લાઈવ લોકેશન પણ મોકલવાની વાત છે, તો એવા મોકલેલા છે કે નથી મોકલેલા એનો પણ ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલો નથી. ફોટોગ્રાફ્સ પણ બીજી જ જગ્યાઓના છે, એ વર્ક ઓર્ડરની અંદર મૂકવામાં આવેલા હતા. આ બાબતે ફરીથી તપાસ કરાવી, સ્થળ તપાસ ને રેકોર્ડ તપાસ, અને જે કોઈ જવાબદાર હશે તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે તાલુકા પંચાયત તરફથી. બોટાદના તત્કાલીન નાયબ મદદનીશ નાણાકીય ઉચાપતના કારણે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોતાની જ સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીએ 9 લાખથી વધુની ઉચાપત કરી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા. બરવાળામાં ફરજ બજાવતા અધિકારી સંજય મહેતાએ 9 લાખ રૂપિયાની ઉચાપત કરી. સંબંધીઓના ખાતામાં આ રૂપિયા નાખ્યા. ઓડિટની કામગીરી દરમિયાન સમગ્ર મામલાનો ખુલાસો થયો. જોકે અધિકારીની પૂછપરછ કરતા તેમણે પણ પૈસાની ઉચાપતનો સ્વીકાર કર્યો હતો. શાક સંબંધીઓના અકાઉન્ટમાં એમને પૈસા જે જમા કરાવ્યા હતા એવું લોકલ ફંડની ઓડિટ રિપોર્ટમાં અમારે પ્રાથમિક રીતે એવું અમારે ધ્યાનમાં આવ્યું છે, જેના અનુસંધાને અમે તાત્કાલિક અસરથી મજકૂર કર્મચારી શ્રીને અમે નોટિસ આપ્યું છે. એમને નાણાકીય ઉચાપતના પૈસા એમને કબૂલી લીધા છે અને પૈસા પરત જમા પણ કરાવી દીધા છે. આ મેટરમાં અમે એમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.
અને હવે વાત યુદ્ધની કહાનીની ગુજરાતની જુબાનીની ઇઝરાયલમાંથી પોરબંદરની ગુજરાતી મહિલાઓએ વિડીયો વાયરલ કર્યો છે ઇઝરાયલના તેલ અવિમના રમત ગાન શહેરના દ્રશ્યો સામે આવ્યા છે પોરબંદરના રમાબેને ઇઝરાયલની પરિસ્થિતિને વર્ણવી છે જોકે પોરબંદરમાં રહેતા પરિવારે ચિંતા વ્યક્ત કરી છે અને ઇઝરાયલ સરકારને યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી છે મારા મમ્મી પતિ આજ છે એનો કોલ આવ્યો મને એને કીધું મને કે અહીંયા બહુ એમ થાય કે ભયાનક સ્થિતિ છે યુદ્ધનો માહોલ છે બધા કોઈ બહાર નથી નીકળતા અને અચાનક ગમે ત્યારે સાયરન વાગે એટલે હાર્ટબીટ બધાની વધી જાય કે ક્યારે હુમલો થાય શું થાય કેમ કે એ કોઈ નક્કી ના હોઈ શકે યુદ્ધનો માહોલ તો તમે જોઈ શકો કે કેવો યુદ્ધનો માહોલ હોય છે જ્યારે સાયરન વાગે ને ત્યારે અમારા લોકોને અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં વહી જવાનું હોય જે બંકર હોય ને એમાં બાકી તો જોઈએ હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન યુદ્ધ શાંત પડી જાય બધું સારું થઈ જાય અને ઇઝરાયલમાં પહેલા હતી એવી શાંતિ થપાય એવી પ્રાર્થના કરીએ ભગવાનને હમાસ અને ઇઝરાયલની વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને ત્યારે આ યુદ્ધને લઈને વિશ્વના કેટલાક દેશોમાં પણ ચિંતા જોવા મળી રહી છે ત્યારે ગાઝાપટ્ટીથી 60 કિલોમીટર દૂર રહેતી રાજકોટની એક યુવતીએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને પોતાની આપવીતિ વ્યક્ત કરી હતી ઘણા વર્ષોથી ઇઝરાયલમાં સ્થાયી થયેલા રાજકોટના સોનલબેન ગેડિયાએ ઇઝરાયલની પરિસ્થિતિ વિશે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો તેમણે કહ્યું કે દર વર્ષે આવા હુમલા થાય છે પરંતુ આ વર્ષે થોડું વધારે થઈ રહ્યું છે જેથી લોકોએ બહાર ન નીકળવું જોઈએ અને હાલમાં ગાઝા તરફથી બ્લાસ્ટના અવાજ પણ આવી રહ્યા છે આવું થાય છે તો દર વર્ષે પણ દર વર્ષની સરખામણીમાં આ વખતે થોડુંક ડેન્જરસ છે કારણ કે એ લોકો અંદર પણ ગળી ગયા છે ઇઝરાયલની અંદર એટલે તમારે બહાર જવામાં કે પબ્લિક એરિયા પર જવામાં રોડ રસ્તા પર જવામાં તમારે ખાસ ધ્યાન રાખવું પડે પરિસ્થિતિ એકદમ કંટ્રોલમાં હે દેખીએ આપ સબ આદમી લોગ બહાર નિકલ રહે હે ગાડિયા ચલ રહી હૈ પીપલ અપને ડોગ કો ઘુમાને ભી લે જા રહે હે વોકિંગ કરને ભી નિકલ રહે હે હમે અચ્છી તરહ સે પ્રોટેક્શન મિલ રહા હૈ કોઈ પ્રોબ્લમ નહીં હૈ મારી ફેમિલીમાંથી એક મેમ્બર જ્યાં જે સિટીમાં ધમાસણ થાય છે આસ્તોદ ત્યાં જોબ કરે છે એ જોબ પર ગયા છે બીજા બધા પણ જોબ પર જઈ રહ્યા છે એઝ એ રેગ્યુલર દિવસ થઈ ગયો છે કોઈ ચિંતાનો વિષય છે નહીં ઇઝરાયલમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રાજકોટની દીકરીએ વિડીયો શેર કર્યો છે મૂળ રાજકોટની સોનલ ગેડિયાએ પરિસ્થિતિ વર્ણવી યુવતીના પરિજનો પણ ચિંતિત હોવાથી યુવતીએ સમગ્ર સ્થિતિને જણાવી અને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી અને ઇઝરાયલમાં રહેલા તેમના પરિવારજનોને પીએમ નરેન્દ્ર મોદીના કારણે કોઈ જ નુકસાન નહીં થાય તેવો વિશ્વાસ પણ સોનલ ગેડિયાના માતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો એવો એ મને બતાવે ને બધું બોલીને મોકલાવે એટલે હું સાંભળું ને મને થોડોક સહયોગ મળે છે એને કે અહીં એનું ટેન્શન તમે લેતા જ અમે એવી જગ્યાએ છે ને કે અમે અહીં સપોર્ટ જ છે અમારે સારો આગળ વાત કરીએ તો સુરત પોલીસને મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે અને આ ગેંગને ઝડપી પાડવામાં પોલીસને સફળતા હાથ લાગી છે ઉધના દક્ષેશ્વર મંદિર નજીકથી કેટલાક શખ્સો રાહદારીના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને જે દરમિયાન ઉધના પોલીસ પેટ્રોલિંગમાં હતી અને જેથી મોબાઈલ સ્નેચિંગ કરી ભાગી રહેલા 3 શખ્સોની પોલીસે અટકાયત કરી પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીને નવા નવા મોબાઈલ વાપરવાનો શોખ હોવાથી તે મોબાઈલ સ્નેચિંગ કરતો શહેરના અલગ અલગ અવસ્થામાંથી સ્નેચિંગ કરેલા કુલ 25 મોબાઈલ સહિત 2.5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે આગામી 15 ઓક્ટોબરથી આસો નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે રાજપીપળામાં 45 વર્ષે પૌરાણિક માં હરિસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે અને જ્યાં નવરાત્રીના વર્ષોથી ભાતીગઢ મેળો પણ ભરાય છે જેમાં લાખો ભક્તો આવે છે મેળામાં પાર્કિંગથી લઈને ડાયવર્ઝન આપવા સુધીની અનેક સઘન સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવાઈ છે કોઈપણ લોકો મેળામાં ચગડોળ સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે જેનું મોટું મેદાન આપવા તંત્ર દ્વારા રાજપીપળા જીન ગ્રાઉન્ડનો ઉપયોગ કરી ચગડોળ માટે અપાયું છે મેળામાં ટોરાડોરા સેલમ્બો કિડ્સ ટ્રેન નાવડી ડ્રેગન ઓક્ટોપસ કતરપિલર બ્રેકડાન્સ ટોય ટ્રેન
સલંબોર ચકડોળ આ સહિતની વેરાયટીના ચકડોળ પણ આ વર્ષે જોવા મળશે. આ વર્ષે ભક્તોનું સૌથી મોટું આકર્ષણ આ બનવાનું છે. આ વર્ષે લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટવાની અપેક્ષાએ ઠેર ઠેર સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. આ મેળામાં આવનારા ભક્તો માટે પાણી આરોગ્ય સહિતની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. મા શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીના નવ દિવસ માઈ ભક્તો જે છે એ પૂરી માતાની આરાધના કરે છે. પરંતુ નર્મદા જિલ્લામાં રાજપીપળા શહેરમાં આવેલ મા હર્ષદજીનું મંદિર છે, જે સાક્ષાત ઉજ્જૈનથી રાજા વિક્રમાદિત્ય જોડે આવેલા છે. અને આ મંદિરે 10 દિવસનો ભાતીગઢ મેળો ભરાય છે, જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ વાત કરીએ તો 15 તારીખથી શરૂ થવાના જે મેળો થઈ સવા શરૂ થઈ રહ્યો છે, જેને લઈને આ ચાલુ વર્ષે જે મેળાને લઈને જે મોટી રાઇટો પણ આવેલી છે, જે મોટા ચકદળો પણ આવેલા છે, તે દર વર્ષે આ મેળો જે વધતો જાય છે. લગભગ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના હજારો ભક્તો અહીં આવે છે અને ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપણી સાથે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ છે, તેમની સાથે વાત કરીએ કે કઈ રીતે મેળાનું આયોજન છે, કેટલી દુકાનો અહીં પડવામાં આવશે અને કેટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે. રાજપીપળા શહેરમાં હરસદી માતાનો મેળો વર્ષોથી ભરાય છે, પણ આ વખતે હરસદી માતાના મેળામાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને MPમાંથી એટલા બધા લોકો અહીંયા આવવાના છે અને મેળો માં નાનો મોટો ધંધો કરવા માટે પણ બહારના લોકો એટલા બધા અત્યારે આવી રહ્યા છે કે જેના માટે જગા નથી મળવાની. જે ભક્તો હોય છે, ભક્તો માટે મેળામાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાણીની નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે જે મેળામાં જે ચકડોલ છે જેમાં પણ પૂરેપૂરી જે ઘટના ના ઘટે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. દીપક પટેલ, News 18 ગુજરાતી, નર્મદા. 15-20 વર્ષ મેળા યોજાયો છે, તો નવી નવી વેરાયટી નાના છોકરાઓના બાળકો માટે નવી નવી આઈટમ અમે લાવ્યા છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.